શહેરમાં 5 વિધાનસભા વિસ્તારમાં બીજેપીનો કમલદીપ કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં કમલદીપ કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેના ભાગરૂપે ગઈકાલે શહેરમાં કમલદીપ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાવપુરા વિધાનસભા વિસ્તારમાં ગાંધીનગર ગૃહ ખાતે સાંજના કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં બીજેપી કાર્યકરોએ લોકોએ ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકી કેમ્પો ઉપર હુમલો કરી જડબાતોડ જવાબ આપતા ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી આતશબાજી કરી હતી અને ભારતીય તિરંગા બીજેપીના કમળની રંગોળી બનાવી દીપ પ્રગટાવ્યા હતા. કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ ભારતીય એરફોર્સ દ્વારા પાકિસ્તાન ઉપર કરેલા કામગીરીથી ખુશી વ્યક્ત કરી હતી અને આતંકવાદીઓનો જવાનોએ સફાયો કરતા દેશની જનતા ગૌરવ અનુભવી રહી છે તેમ જણાવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાના લાભાર્થી અને કાર્યકર્તાને ત્યાં કમળદીપ પ્રગટાવવાનો કાર્યક્રમ હતો, પરંતુ આજે એક બેવડી ખુશીમાં એ પરિણમ્યો છે. હું ભારતીય વાયુસેનાના જવાનોના સાહસ બદલ એમને હું સેલ્યુટ કરું છું, લાખ લાખ વંદન કરું છું, અભિનંદન કરું છું. સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા શક્તિને પણ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. વાદ વિવાદથી ઉપર ઉઠીને ગુજરાત અને દેશની જનતાએ જે રાષ્ટ્રવાદની શક્તિનું દર્શન કરાવ્યું છે એ બદલ જનતા જનાર્દનને પણ વંદન કરું છું, નમન કરું છું. આજે પુલવામામાં જે શહીદ સૈનિકો એને આજે 12મો દિવસ છે. મને લાગે છે કે આતંકવાદીના ખાત્મા પછી શહીદ સૈનિકોના આત્માને આ ઘટના સાંભળીને શાંતિ થઈ હશે. એક બાજુ પ્રધાનમંત્રીશ્રીની ઈચ્છાશક્તિ, સૈન્ય શક્તિ, પ્રજાશક્તિ આ ત્રણેય મળીને ત્રિશૂળ, એટલે કે જ્યારે ત્રીજું નેત્ર ખુલે છે ત્યારે નયા ભારતના તાંડવનો સંદેશો એ પાકિસ્તાન જિંદગીભર નહીં ભૂલી શકે એવું હું માનું છું. હું ફરીથી વાયુસેનાના જવાનોને લાખ લાખ વંદન અભિનંદન આપું છું. હજી પણ કાર્યવાહી થવી જોઈએ એવી ડિમાન્ડ લોકોની પણ છે. અત્યારે જે પણ કર્યું છે, પહેલી વાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે આ પ્રકારના એક્શનો લીધા હશે. ચાહે પાકિસ્તાનથી આવતા કોઈ પણ સામાન ઉપર 200% ડ્યુટી નાખવાની વાત હોય, 20 જેટલા અલગાવવાદીઓની સિક્યુરિટી પાછી લેવાની વાત હોય, આંતરરાષ્ટ્રીય ખેલ જગતમાં પણ પાકિસ્તાનનો બોયકોટ કરવાની પણ નિર્ણય કર્યો હોય, સિંધુ નદીના પાણીના સંદર્ભમાં પણ જે પાકિસ્તાનના પૂર્વ દિશા તરફ એના તરફ જાય છે એને રોકી રાખવાનો પણ નિર્ણય કે વાત કરી હોય, ક્યાંક મધ્યપ્રદેશથી ફળ અને પાન પાકિસ્તાન ન મોકલવાની વાત થતી હોય, ક્યાંક સુરતના કાપડના વેપારીઓ એ ત્યાં ન મોકલે એના માટેની વાત થતી હોય, કે સિમેન્ટ જે પાકિસ્તાનથી આવી હોય એને પાછી મોકલવાની વાત હોય. આમ કેન્દ્ર સરકાર અને પ્રજાશક્તિ બંને આ દર્શન કરાવ્યા છે એ મને લાગે છે અદ્ભુત છે અને આ પ્રકારના એક્શનથી જ પાકિસ્તાન સમજશે એવું હું માનું છું.